નમસ્કાર મિત્રો, હું છું ભરત ચૌધરી અને તમે જોઈ રહ્યા છો તમારી સહિયારી ચેનલ નર્સિંગ પ્રોફાઇલ. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ક્લિક કરો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી મળતી રહે. ચલો તો આપણે વિડીયો ચાલુ કરીએ. ક્વેશ્ચન નંબર 101. આપણે આગળ 1 થી 100 સુધીના બે અલગ અલગ વિડીયોની અંદર પ્રશ્નો જોયા. હવે આપણે આગળના પ્રશ્નો જોઈશું. ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 101, રાઇટ વેન્ટ્રિકલમાંથી બ્લડ ક્યાં અને શા માટે જાય છે? તો જવાબ આવશે ફેફસામાં શુદ્ધ થવા માટે. પ્રશ્ન નંબર 102, પલ્મનરી આર્ટરીમાં કેવું લોહી હોય છે? તો પલ્મનરી આર્ટરીમાં અશુદ્ધ બ્લડ હોય છે. પ્રશ્ન નંબર 103, પલ્મનરી વેન્સમાં કેવું લોહી હોય છે? તો પલ્મનરી વેઇનમાં શુદ્ધ બ્લડ હોય છે. આર્ટરીની અંદર અશુદ્ધ હોય છે અને વેઇનની અંદર શુદ્ધ બ્લડ હોય છે. પ્રશ્ન નંબર 104, લેફ્ટ એટ્રિયમમાંથી બ્લડ ક્યાં જાય છે? તો લેફ્ટ એટ્રિયમમાંથી બ્લડ લેફ્ટ વેન્ટ્રિકલમાં જાય છે. પ્રશ્ન નંબર 105, લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં બ્લડ કયા વાલની મદદથી જાય છે? તો લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં બ્લડ મિટ્રલ વાલ્વ દ્વારા જાય છે. પ્રશ્ન નંબર 106, હૃદયના બે આવરણ વચ્ચેની જગ્યાને શું કહે છે? તો હૃદયના બે આવરણ વચ્ચેની જગ્યાને પોટેન્શિયલ સ્પેસ કહે છે. પ્રશ્ન નંબર 107, નીચેનામાંથી કયું કાર્ય હૃદયમાં થતું નથી? અથવા તો નીચેનામાંથી કયું કાર્ય હૃદય કરતું નથી? તો ઓપ્શન છે તે પમ્પિંગ દ્વારા શરીરમાં દરેક ભાગોને શુદ્ધ લોહી પૂરું પાડે છે, બી અશુદ્ધ લોહીને શુદ્ધ કરવા ફેફસામાં મોકલે છે, સી શરીરમાં બ્લડ અને પ્રવાહીનું વોલ્યુમ જાળવી રાખવામાં મદદ કરે છે, અને ડી તે અશુદ્ધ લોહીને શુદ્ધ કરે છે. તો અશુદ્ધ લોહીને શુદ્ધ કરવાનું કાર્ય હૃદય કરતું નથી, બાકીના ઉપરના ત્રણે ત્રણ કાર્યો હૃદય કરે છે. તો જવાબ આવશે અશુદ્ધ લોહીને શુદ્ધ કરવાનું કાર્ય હૃદય કરતું નથી. પ્રશ્ન નંબર 108, બ્લડ વેસલ્સની દિવાલ કેટલા લેયરમાં હોય છે? તો બ્લડ વેસલ્સની દિવાલ 3 લેયરમાં હોય છે. પ્રશ્ન નંબર 109, હાર્ટને શુદ્ધ લોહી પૂરું કોણ પાડે છે? તો હાર્ટને શુદ્ધ લોહી પૂરું કોરોનરી આર્ટરી પાડે છે. પ્રશ્ન નંબર 110, એઓટા આગળ જતા કમાન જેવો ભાગ બનાવે છે તેને શું કહેવામાં આવે છે? તો એઓટા આગળ જતા કમાન જેવો ભાગ બનાવે તેને આર્ચ ઓફ ધી એઓટા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 111, મગજને કોણ લોહી પૂરું પાડે છે? તો મગજને કેરોટિડ આર્ટરી લોહી પૂરું પાડે છે. પ્રશ્ન નંબર 112, ફ્યુમોરલ આર્ટરી ક્યારે પોપટીયલ આર્ટરી બને છે? તો ફ્યુમોરલ આર્ટરી એ ઘૂંટણના ભાગમાં બ્લડ સપ્લાય કરે ત્યારે તે પોપટીયલ આર્ટરી બને છે. પ્રશ્ન નંબર 113, આપણા શરીરમાં મુખ્યત્વે કેટલા પ્રકારના બ્લડ સર્ક્યુલેશન જોવા મળે છે? તો આપણા શરીરની અંદર 4 પ્રકારના બ્લડ સર્ક્યુલેશન જોવા મળે છે. પ્રશ્ન નંબર 114, સિસ્ટેમેટિક બ્લડ સર્ક્યુલેશનને પૂરું થતાં કેટલો સમય લાગે છે? તો સિસ્ટેમેટિક બ્લડ સર્ક્યુલેશન પૂરું થતાં 5 થી 7 સેકન્ડ લાગે છે, મતલબ એક સાયકલ પૂરી થતાં 5 થી 7 સેકન્ડ લાગે છે. પ્રશ્ન નંબર 115, લિમ્ફરસની વિશિષ્ટ ઘનતા ખાલી જગ્યા જેટલી હોય છે? તો લિમ્ફરસની વિશિષ્ટ ઘનતા 1015 થી 1023 સુધીની હોય છે. પ્રશ્ન નંબર 116, શ્વેતકણોનું જન્મસ્થળ અને રક્તકણોનું કબ્રસ્તાન કોને કહેવામાં આવે છે? તો શ્વેતકણોનું જન્મસ્થળ અને રક્તકણોનું કબ્રસ્તાન સ્પ્લિનને કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 117, ફીટલ લાઈફ દરમિયાન રક્તકણો ક્યાં ઉત્પન્ન થાય છે? ફીટલ લાઈફ દરમિયાન રક્તકણો સ્પ્લિનમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન નંબર 118, નીચેનામાંથી કયું કાર્ય સ્પ્લિનનું નથી? ઓપ્શન છે, નાશ પામેલ રક્તકણોને બ્લડ સર્ક્યુલેશનમાંથી દૂર કરી પોતાનો સંગ્રહ કરે છે, બી તે શ્વેતકણો તથા લિમ્ફ્રસ ઉત્પન્ન કરી બ્લડ સર્ક્યુલેશનમાં ભેળવે છે, સી તે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરી ચેપ સામે રક્ષણ આપે છે, તો અને ડી ખોરાકમાંથી પોષક તત્વો શોષી પોતાનામાં સંગ્રહ કરે છે. તો આની અંદર ઉપરના ત્રણે ત્રણ કાર્યો સ્પ્લિન કરે છે અને ખોરાકમાંથી પોષક તત્વો શોષી પોતાનામાં સંગ્રહ કરવાનું કાર્ય સ્પ્લિનનું નથી. તો જવાબ આવશે ડી, ખોરાકમાંથી પોષક તત્વો શોધી પોતાનામાં સંગ્રહ કરે છે. પ્રશ્ન નંબર 119, નર્વસ સિસ્ટમમાં કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? નર્વસ સિસ્ટમને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો નર્વસ સિસ્ટમને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રશ્ન નંબર 120, મોટા મગજનું વજન કેટલા કિલો હોય છે? તો મોટા મગજનું વજન 1.5 કિલો હોય છે. પ્રશ્ન નંબર 121, રાઇટ હેમિસ્પિયર શરીરના કયા અવયવોનું સંચાલન કરે છે? તો રાઇટ હેમિસ્પિયર એ ડાબી બાજુના અવયવોનું સંચાલન કરે છે. પ્રશ્ન નંબર 122, સેરિબ્રમ અને સેરિબેલમને જુદા કોણ પાડે છે?
તો જવાબ આવશે લેટરલ સલ્કસ ફીચર. પ્રશ્ન નંબર 123, સેરિબ્રમની ફરતે કયા કયા કવર આવેલા છે? તો સેરિબ્રમની ફરતે ડ્યુરામીટર, એરેક્નોઇડ મીટર અને પાયામીટર, આ તમામે તમામ કવર આવેલા છે. પ્રશ્ન નંબર 124, મોટા મગજને બ્લડ સપ્લાય કોણ કરે છે? તો મોટા મગજને બ્લડ સપ્લાય કેરોટિડ આર્ટરી કરે છે. CSF નો કુલ જથ્થો કેટલો હોય છે? સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડનો જથ્થો 140 ml હોય છે. 126, નાના મગજના કયા કાર્યો છે? તો નાના મગજે તે મસ્ક્યુલેટોન અને કોઓર્ડિમીટર જાળવે છે અને કંટ્રોલમાં રાખે છે. શરીરના દરેક ભાગોની સ્થિતિનું જ્ઞાન કરાવે છે. તે સંપૂર્ણ મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમને કંટ્રોલિંગ કરે છે અને આ તમામે તમામ કાર્યો મગજના છે, નાના મગજના. પ્રશ્ન નંબર 127, પીઠમાં ક્રેનિયલ નર્વની કેટલી જોડી આવેલી છે? તો પીઠની અંદર ક્રેનિયલ નર્વની કુલ 5-8 જોડી આવેલી છે. પ્રશ્ન નંબર 128, મેડ્યુલા એલ્બનગોટાની લંબાઈ કેટલી છે? તો મેડ્યુલા એલ્બનગોટાની લંબાઈ 1.5 cm છે.